हनुमानजी अंदर शू विशेष है तो हनुमानजी अंदर बुद्धि प्रतिभा विधायक दृष्टिकोण परिस्थिति ने पामी जाइने त्वरित निर्णय करवानी शक्ति आपणे शू करीए खबर छे परिस्थिति ने एक तो समझी शकता नथी अने समझी शकीए तो निर्णय करी शकता नथी अने निर्णय ज्यारे करीए छीए त्यारे मोडू बहु थई जाय छे। सफल कोण होय के जेनो डिसिजन पावर पावरफुल होय। आ मोदी साहेब हुं लेवा सफल छे डिसिजन एवुं पाकुं। आपणे तो ओले दही ने दूध में ज आटा मारता होय आम जाऊं काम जाऊं आम जाऊं काम जाऊं त्या तो मरी जाई। એટલે હનુમાનજીની અંદર પરિસ્થિતિને પામી જઈ ત્વરિત નિર્ણય લેવાની શક્તિ છે। પછી હનુમાનજીની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક મહાન ગુણ છે સંવાદની અંદર બહુ કૌશલ્ય છે। કોઈની આરે જ્યારે વાત કરવાની થાય ને ત્યારે એની જે કુશળતા દાદામાં છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ। આ જગતની અંદર સફળમાં સફળ માણસ કોણ કે તમે સામા માણસને કન્વિન્સ કરી શકો ને એટલે તમે સફળ। હનુમાનજી મારા સામાન્ય માણસને કન્વિન્સ નથી કરતા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રામને કન્વિન્સ કરી દે એનું નામ હનુમાન। આ રામને કન્વિન્સ કરી કે હાલી હાલીને થાકી ગયા હતા સબરીના આશ્રમથી હાલતા હાલતા બંને ભાઈ પંપા સરોવર સુધી ઋષિમુખ પહાડની તળેટીમાં આવ્યા અને થાકીને લોથ થઈ ગયા હતા અને એ વખતે સુગ્રીવે હનુમાનજીને મોકલ્યા જાઓ અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને હનુમાનજી આવે અને બંને ભાઈઓને જે પ્રશ્નો કર્યા અને પોતાની વાણીની ચતુરાઈથી જે બંને ભાઈઓને પ્રભાવિત કર્યા લક્ષ્મણજી સ્પષ્ટ ના પાડે છે કે અમે ઉપર નહીં આપવી અને તોય હનુમાનજી એવી સરસ મજાની વાતો કરી એવી સરસ મજાની વાતો કરી અને ઉપર લઈ ગયા લઈ ગયા અને સુગ્રીવની હારે ભયબંધી કરાવી। આવો એક પ્રસંગ નહીં આવા અનેક પ્રસંગો। ચાર મહિના સુધી ઓલો સુગ્રીવ રામને મળવા ન આવ્યો રામ ભગવાનને મળવા ન આવ્યો ચાર મહિના સુધી અને ભગવાન એકલા ઋષ્યમુખ પહાડ ઉપર રામ અને લક્ષ્મણ બે જણા અને ચાર મહિના જ્યારે ચાતુર્માસ પૂરા થયા ત્યારે રામ ભગવાન જે ક્રોધિત થાય છે લક્ષ્મણને કે જા સુગ્રીવને દંડ આપ કે લક્ષ્મણજી જે ક્રોધાયમાન થઈને આવે છે ત્યારે એ લક્ષ્મણજીને ટાઢા બોળ કરવાનું કામ હનુમાનજી મહારાજ કરે। આજે એની અંદર સંવાદ સ્થાપિત કરવાનું જે કૌશલ્ય છે દાદામાં તમને કોઈનામાં જોવા નહીં મળે ક્યાંય નહીં। અદભુત છે દાદામાં અને સંબંધો જાળવવાનું જે એનામાં આવડત છે દાદામાં કોઈ પણની સાથે જે સંબંધ જાળવી રાખે સુગ્રીવની હારે સંબંધ વિભીષણજીની હારે સંબંધ માં જાનકીની સાથે જે સંબંધો આ તમે જુઓ એક એકનો સ્વામિનારાયણ ભગવાન હારે સંબંધ ને કૃષ્ણ હારે સંબંધ પાંડવો હારે સંબંધ અને એટલાક તો આપણા બધા હારે સંબંધ છે વારે વારે મળવાનું મન થાય વારે વારે કંઈક કહેવાનું મન થાય કોને કહેવાય સાંભળે એને કહેવાય ને। તમારે ઘરમાં 5 કે 10 માણસનો પરિવાર હોય તો તમે વાત કોને કહો સાંભળે એને કહો અને સાંભળ્યા પછી તમારા વાતને સાંભળ્યા પછી જે ડિસિઝન લઈ શકે એવાને કહો ખાલી સાંભળી લે એને કહેવાય અને ડિસિઝન લીધા પછી એનો નિર્ણય બધાને માનવો પડે એને કહેવાય ને। એક સુપ્રીમ પાવર છે આનો નિર્ણય રામને માનવો પડે આનો નિર્ણય બ્રહ્માને માનવો પડે અને આનો નિર્ણય સ્વામિનારાયણને પણ માનવો પડે એવો પાવર છે।
दादागिरी जरा नहीं, हनुमानजी क्या दादागिरी करता नहीं, राम आगे दादागिरी नहीं, स्वामी ने दादागिरी नहीं, पगे लगी काम करावा, पगे लगी पोते पावर तो वापरता नहीं, आप तो पावर वापरी वापरी ने अर्धा थी जाए तो आप मेल नहीं पड़ता यार, भूखा काटी नाखी नाम करी नाखी तेम करी नाखी ने एक वक्त हाथ में हो तो એવું રેડ્યું નાખ્યું, એવું રેડ્યું નાખ્યું તો કાંઈ હાલે તો કાંઈ નહીં, પાછું કાંઈ નું હાલે. નવો નવો પરણી ગયો, એક તો માંડ મેળ પીડ્યો અને બે ત્રણ ભાઈબંધો કીધું જો જેવો દબાતો નહીં, તો કેવું તો કે તો શું કરવાનું આવે એટલે એને દાબમાં જ રાખવાની, એવું તો કે એટલે આ તો પઢાવેલો પોપટ. હવારના પોરની અંદર જાગન સીધો થાડું કે કા કઈ કે છે ઓલી બિચારી આવ નવી નવી ભણીને આવેલી બીજી, બાથરૂમમાં પાણી કેમ નથી મૂક્યું, ગરમ કેમ નથી કર્યું, ટુવાલ કેમ મૂક્યો નથી, નાસ્તો જલ્દી કરી દે નહીં તાર ખબર છે ને મારી જેમ આમ તેમ કે એવું કરે ને ઓલી બિચારી હરણી જેમ એવી બીવે એવી બીવે એવી બીવે, અઠવાડિયું 10 દાડા 15 દાડા મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના બાપના ઘરેથી આવી ત્યારે હરખી હતી, ધીરે ધીરે કરતા હુકાવા માંડી, રાડું જ નાખે ઓફિસેથી ઘરે આવે હજી રોટલો નથી બનાવ્યો ખબર નથી તો નહીં તો આમ જ કર્યો. એમાં એક દાડો ડોસીમાં બેહવા આવ્યા તે કે દીકરી કેમ આમ, તે કે આમ છે બા હું તો થાકી ગઈ, નહીં તો એમ કે તે એવું કહેતા કે હા, તો કે હવે કેમ નહીતર નહીતર, હા તો કે નહીતર તું કરી હું લઈશ બોલ એમ કે છે કે હે આટલું જ કે છે, આટલું જ કે છે વધારે નહીં. બીજા દાડે હવારનો પોરને શિયાળાનું ટાણું આ બાજુ આ ભાખરી કરવા બેઠેલી બાથરૂમમાં ગયો હુરધન હવારના પોરમાં, આ પાણી ગરમ કર્યું નથી ને પાણી હજી મૂક્યું નથી ખબર પડે છે કે નહીં, આમ નામ જો કરી તો નહીં તાર, અને ઓલીનો મગજ ગયો ઓલી હાડી આમ બાંધીને આવીને વ્યાણું લઈને આવી નહીં તર નહીં તર મંડી શું પીડો, તું કરી હું લઈશ કે બોલ કે નહીં તર તું કરી હું લે, તો કે હું હાથે ગરમ કરી લઈશ. ઓલી માથું પકડીને ડોસીમાના આશીર્વાદ, હે માજી તમારું ભગવાન બહુ સારું કરે, આ 6 મહિના સુધી નહીતર નહીતરમાં તો બીન મરી ગઈ અડધી થઈ ગઈ. આવું હનુમાનજીનું નથી યાર, એમ મારું કેવું છે હનુમાનજીનું આવું નહીતર નથી, હનુમાનજી તો હાથ જોડે કામ કરાવી નાખે, ખાલી આંખમાં આંખ આમાં મેળવે ને રામ ભગવાનના દરબારમાં જઈને આમ આંખ જ ખાલી 4 આંખો ભેગી થાય ને એમ કે પ્રભુ આને, તો પ્રભુ ઊભા થઈ જાય આ કામ દાદા કરે, એટલે દુનિયાને હનુમાન વાલો. એટલે બધાનું સાંભળે છે, સાંભળ્યા પછી વિચારે છે, વિચાર્યા પછી ડિસિઝન લે છે, અને એ નિર્ણય લીધ્યા પછી નિર્ણયને અમલમાં મૂકે છે. ખાલી ચૂંટણીની અંદર કહી દે કે હવે આ વખતે મેં આવીને પાણી આપી દેવું, નામ કરી દેવું, નળ કર લગાડી દેવું, નળ લગાડી દે આ વર્ષે ને 5 વર્ષ પછી પાણી આપે ભાઈ, એવું દાદાનું નથી, સમજાય? દાદાનું એવું કામ નથી, દાદા તો કે એટલે એકદમ ઇન્સ્ટન્ટ કામ કરે,